શહેર માં કોરોના ના કેસીસ ઘટ્યા છે, પરંતુ કોરોના સામે બચવાના નિયમ જે છે તે હજુ પણ યથાવત છે. પરંતુ આ નિયમ ની અંદર જે માસ્ક માં કાર ની અંદર એક વ્યક્તિ હોય તેમને માસ્ક નહીં પહેરવા બાબતે એક છૂટછાટ આપવામાં હતી, આ જ નિયમ માં ફરીથી એક સુધારો કરીને ફરજિયાત માસ્ક જે છે તે કરી દેવામાં આવ્યો છે. રિક્ષા હોય કે પછી કાર હોય, એક વ્યક્તિ જો તેમાં હશે તો તેને ફરજિયાત માસ્ક પહેરવું પડશે. શહેરીજનો પાસેથી જાણીશું કે તેઓ આ નિયમને કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે આ ફરીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપ શું કહેશો, આ નિર્ણયથી તમે કેટલા સહમત છો, કઈ રીતે આપ જુઓ? જી, હું આ નિર્ણયથી 110% સહમત છું, કારણ કે માસ્ક પહેરવું એ આપણી પોતાની સેફટી માટે જ છે, બીજાની સેફટી માટે તો સેકન્ડરી છે, પણ પોતાની સેફટી માટે માસ્ક પહેરવું એ તો કમ્પલસરી જ છે. પણ એક એવું કહેવું પડે કે માસ્ક પહેરવાનું જ હતું કન્ટિન્યુ, તો શું કામ વચ્ચે પાછું બંધ કરાવડાયું? જો એ બંધ ના કરાવડાયું હોત તો બીજા લોકો પ્રશ્નો ના ઉઠાવત. પણ મારું માનવું એવું છે કે માસ્ક તો પહેરવું જ જોઈએ, અને આપણી સેહત માટે બી સારું છે અને બીજા માટે બી સારું છે. નિયમને અહીંયા એક આવકારી રહ્યા છે, પણ તમે શું કહેશો, રિક્ષા હોય કાર હોય એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું પડશે? પહેલા થોડીક છૂટછાટ હતી, પણ હવે ફરીથી આ જ નિયમ? સાચી વાત છે, માસ્ક તો પહેરવું જ જોઈએ. તમે શું કહેશો? મારું માનવું એમ છે કે જયારે ચાલુ કર્યું તો ફરી બંધ કરવાની જરૂર શી કામ માટે? અગર એકલા વિકલ્પ ચલાવીએ છીએ આપણે, તો એકલા પોતે સેફ જ છે, તો કોઈ જરૂર નથી. મને નથી લાગતું કે આ વસ્તુ ફરીથી હવે કાઢવી જોઈએ, કે વન વિકલ હોય, તમે વન પર્સન જતા હોય તો માસ્ક પહેરવાની જરૂર નથી. કેસ ઘટ્યા છે, કેસ ઘટ્યા છતાં પણ આ પ્રકારે ફરીથી નિયમ, આને તમે કઈ રીતે જોવો છો? ના, પણ માસ્ક કમ્પલસરી છે, ભલે સિંગલ પર્સન હોય ત્યારે તમે ના પહેરો, ઇટ્સ ફાઇન, બટ બે જણા હોય તો કમ્પલસરી માસ્ક કમ્પલસરી. પછી ભલે ટુ વ્હીલ હોય યા ફોર વ્હીલ હોય, માસ્ક વોઝ કમ્પલસરી. પણ સિંગલ પર્સને પણ માસ્ક પહેરવાનો નિયમ ફરીથી કરી દેવાય? એવું જરૂર નથી, સિંગલ પર્સન છે તે ખુદની સેફટી રાખે જ છે, તો સિંગલ પર્સનને માસ્ક પહેરવું કમ્પલસરી નથી. આઈ થોટ લોકો માની રહ્યા છે કે જો એકલ વ્યક્તિ હોય તો તેને માસ્ક ન પહેરે તો ચાલી શકે છે, પરંતુ દરેક લોકો કહી રહ્યા છે કે માસ્ક પહેરવું તે આપણી સેફટી માટે જ છે. એટલે કે નિયમ જે અત્યારે પાડવામાં આવ્યો છે તેને લઈને બે તરફી જે છે તે મંતવ્ય લોકોના જોવા મળી રહ્યા છે. કેમેરામેન નટપરમાર સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.